आध्यात्मिक प्रगति नी निशानी शू छे, आध्यात्मिक प्रगति थई रही छे के नहीं साधक नी एनी निशानी शू छे। आ प्रश्न बहु महत्व ने एम लागे छे, कारण के घना ने माटे एवो प्रश्न उभो थाय छे कि आपने तो भजन करिए छे, जॉब ध्यान करिए छे, पण एमाथी कई प्रगति थाय छे के केम, ए प्रश्न मन में थया करे छे। अने मानसोना आ बाबत में बहुज प्रकारना भ्रांत प्रकारनी भ्रांत धारणा होय छे। कोई एम समझे छे के भगवानना दर्शन तो थतुं नथी, कोई कहे के स्वप्नामां मैं भगवानने जोयुं कोई ना कोई रूप में, अने एमाथी धारे छे के प्रगति थाय छे। कोई तो कई थतुं नथी आम मन में विचारे छे, अने एथी करीने बहु मूंझवण आवे छे। आ बाबत में तो खास करीने भागवत में ए प्रश्न नो उत्तर अपने मळे छे, भागवत माथी, श्रीमद भागवत माथी। भगवान नाम जो कोई ले तो नाम लेवुं एमाज जीवन नी सफलता गणाय। भले ने कोई प्रकार नी प्रगति न देखाय तो पण नाम तो लेवाय छे, एटले एमा अपन जीवन नी सार्थकता एम गणाय छे। परंतु एमाथी मूंझवण जातुं नथी, कारण के अपनी आशा होय छे के भगवान ना दर्शन मळे, એમને બાબતમાં આપણને મનમાં કંઈ ખાસ વિશ્વાસ આવે એવી રીતે। અને ઘણી વાર પ્રશ્ન હોય છે, હું આટલા વર્ષો સુધી ભગવાનનું નામ કરું છું, લઉં છું, કેમ કંઈ પ્રગતિ નથી દેખાતી, એ પ્રશ્ન હંમેશા મનમાં હોય છે। એટલે મુખ્ય વાત તો એ છે કે કોઈને બજારમાંથી કઈ વસ્તુ ખરીદવાનું હોય છે તો એના મૂલ્ય આપવા પડે છે। કોઈ આમ શાકભાજી લેવા જાય તો કદાચ હાલની કિંમત શું છે મને ખબર જ નથી, કઈ થોડી કિંમત આપવી પડશે। પણ જો હીરો જવાહરાત લેવાનું હોય તો પુષ્કળ કિંમત આપવી પડે છે। એટલે ભગવાન સૌથી કિંમતી વસ્તુ છે, એને માટે કઈ શાકભાજીના મૂલ્ય અનુસાર કિંમત ચૂકવવું એ સંભવ નથી। એટલે જ્યાં સુધી વસ્તુ લાભ ન થાય ત્યાં સુધી આપના ભજન સાધન ચલાવવાની જરૂર છે। એમાં રસ્તામાં કોઈ ચાલતા ચાલતા બેસી જાય તો એને લક્ષ્ય પહોંચવામાં સંભવ નથી, એટલે હિંમત રાખીને આગળ વધવાની જરૂર છે। છતાં એ પ્રશ્ન તો રહી જ જાય છે કે આગળ વધીએ છીએ કે નથી એની શું શી ખબર, એટલા માટે એ પ્રશ્નનો ઉત્તર જોઈએ છે। મેં કીધું તેમ ભાગવત શ્રીમદ ભાગવતમાં કહે છે, કોઈ એક માણસ ભૂખા હોય છે અને એ ભૂખને લીધે એને કંઈ તકલીફ થયા કરે છે, મનમાં અશાંતિ થયા કરે છે, અને એને લાગે છે કે શરીર દુર્બળ બની જાય છે, નબળાઈ આવે છે, અને એને કંઈ ખાવાનું આપો તો એ જેમ એ ખાતા જાય છે તેમ ધીરે ધીરે એને ભૂખની તકલીફ મટે છે, એને મનમાં જે અશાંતિ હતી એ પણ ઘટે છે, અને એનામાં શક્તિ પણ આવે છે। એ પ્રમાણે ભાગવતમાં કહે છે, એ પ્રમાણે જ્યારે માણસ ભગવાનની ઉપાસના કરે છે, ભગવાનના શરણ લે છે, તો એમાંથી પણ એને ત્રણ વસ્તુનો લાભ એ અનુભવમાં આવે છે। એક તો છે કે ભગવાન પ્રત્યેની લાગણી વધે છે, જેમ જેમ
ભજન કરતા જાય તેમ તેમ ઈશ્વર પ્રત્યે એમની લાગણી વધે. બીજું છે વિષય પ્રત્યે મનનો જે વિષય તરફ જે આકર્ષણ મનમાં થયા કરે છે એ ઘટતા જાય છે. અને ત્રીજો કે ઈશ્વર વિશે મનમાં જે સંદેહ રહે છે એ ધીરે ધીરે એ સંદેહ પણ નીકળી જાય છે અને ઈશ્વરની ઝાંખી સ્પષ્ટતર થતી જાય છે. એ ત્રણ વસ્તુ એક સાથે હોય છે, એક જ સાથે, એક પછી એક નથી, એક સાથે. જેમ જેમ એને પ્રગતિ થાય છે તેમ તેમ એના ભગવાન પ્રત્યે અનુરાગ વધ્યા કરે છે અને ભગવાન સિવાય બીજી વસ્તુ તરફ મનનું જે આકર્ષણ હોય છે એ ઘટતા જાય છે. અને ત્રીજો ઈશ્વર તરફ એના જે ઈશ્વર વિશે એમના મનમાં જે સંદેહ ઉલાયા કરે છે એ સંદેહ પણ નીકળી જાય છે અને ઈશ્વરની ઝાંખી સ્પષ્ટતર થતી જાય છે. એ જ કસોટી છે. એ ત્રણ વસ્તુ એ સાધક પોતે અનુભવ કરી શકે છે જો મનના વિચાર સારી રીતે, મનની સ્થિતિ સારી રીતે વિચારે તો એ સ્પષ્ટ થાય છે. બીજું કાંઈ નહીં, એ ભગવાનનું નામ લે તો એનામાં કાંઈ ચમત્કાર કરવાની શક્તિ વધે એમ નથી. કેટલાય મોટા મોટા સાધકો થયા છે એમને તો શક્તિ તરફ, ચમત્કાર તરફ કંઈ આકર્ષણ જ હોય નહીં અને તેમ છતાં એ સાધન કે સાધનના માર્ગમાં આગળ વધે નહીં એમ નથી. બરાબર સાબિત થાય છે એને એ ત્રણ વસ્તુથી. શું તમે ઈશ્વર તરફ વધારે આકર્ષણ સમજો છો મનમાં? શું તમારે વિષય તરફ જે આકર્ષણ છે એ ઘટે છે કે કેમ? અને ઈશ્વર વિશે તમારા મનમાં જે સંદેહ થયા કરે છે એ પણ નીકળી જાય છે કે કેમ? એ ત્રણ વિચાર કરવાનો હોય છે. એ ત્રણ જો ન હોય અથવા એ ત્રણમાંથી એક પણ જો ન હોય તો સાધનની કિંમત નથી. એક પણ હોય તો બીજી બધી વસ્તુઓ જરૂર હોવી જોઈએ, નહીં તો એ બરાબર નથી, જૂઠ છે, એ નકલી ભક્તિ છે. જે ભક્ત ભગવાન માટે આંખૂઠ ખાલે છે અને પછી વિષય પ્રત્યે પણ તેમજ અનુભવે છે આકર્ષણ, તો એની ભક્તિ સાચી ભક્તિ નથી. એ સમજી લેવાનું જરૂર છે. એને આંસુ જેમ ઈશ્વર તરફ લાગણી માટે આંસુ નીકળે છે, વિષય તરફ પણ લાગણી માટે એવી જ રીતે આંસુ આવે, એટલે આંસુની કંઈ કિંમત નથી. એ કાંઈ ઈશ્વર પ્રત્યે આગળ જાય છે એનો કંઈ એનો પ્રમાણ નથી. તેવી જ રીતે જો વિષય તરફ એ આકર્ષણ થાય તો ઈશ્વર તરફ એ જ પ્રમાણે જાણે કે અનુગમો થાય અથવા તો બિલકુલ બેદરકારી હોય છે મનમાં. ઠીક છે, ઈશ્વરને ભજન કરવાની જરૂર છે એટલે કોઈ રીતે કાંઈક 5 મિનિટ સમય કાઢીને એ પતાવી લેવાનું હોય છે. આ જ પ્રમાણે સાધન લગભગ 500 કરે છે. એ કરવાનું હોય છે સાંજે નાઈને ધોઈને એકવાર ભગવાનના મંદિરમાં દર્શને જાવે અને જાય અને આવે પાછળ એમાં મનમાં તો થયા કરે છે ઘેર જઈને મારે શું શું કરવું જોઈએ, ઓફિસનું કામ હોય કે ઘરનું કામ હોય કે છોકરાને કંઈ ભણવાનું હોય, આ રીતે મનમાં બીજી વસ્તુઓ થયા કરે છે. પણ એના પ્રભુ તરફ જવાનું નથી, એ તો મન તો વિષય તરફ જ રોકાયા કરે છે. એટલે યાદ રાખવાની જરૂર છે કે સાચી ભક્તિ એ છે કે જ્યારે વિષય પ્રત્યે
મનના આકર્ષણ બિલકુલ ન હોય. એવી જ રીતે કોઈ કહે છે મારે ભગવાનનું દર્શન મળે છે. ઠીક છે, ભગવાનનું દર્શન મળે તો તેની એ સાચા દર્શન કે કેમ, એની સાબિતી ક્યાંથી મળે કે વિષય પ્રત્યે તમારું આકર્ષણ ઘટે છે કે કેમ. જો વિષય પ્રત્યે આકર્ષણ પણ છે અને ઈશ્વરના દર્શન પણ મળે છે તો એ દર્શન સાચું દર્શન નથી, એ સમજવું જોઈએ. અને જે પ્રમાણે માણસ ઈશ્વરના દર્શન અથવા એના તરફ આગળ વધે તે પ્રમાણે એને એના મનમાં ઈશ્વરની ધારણા સ્પષ્ટતર થતી જાય છે. એ ન હોય તો એ જે કાંઈ જોઈએ એ મનની કલ્પના માત્ર છે, એનું કાંઈ ખાસ મૂલ્ય નથી. એ વિચાર કરીને માણસને સમજવું જોઈએ, પોતે જ સમજી શકે છે, કોઈની પાસે પૂછવાની જરૂર નથી. જોઈ લઈએ કે ઈશ્વર તરફ ભક્તિ વધે છે કે કેમ, વિષય તરફ વિરક્તિ અનગમો વિષય હોય છે કે કેમ, અને ઈશ્વર વિશે મનની સ્પષ્ટતા થાય છે કે મનમાં સ્પષ્ટતા થાય છે કે કેમ, એ ખાસ કરીને જોવાનું. જો એક પણ ન હોય તો બધું નકલ છે, બધું એની કિંમત કઈ નથી. અને માણસોને ઘણી વખત માણસોને મનમાં થાય કે અરે એટલું બધું કરું છું છતાં ભગવાનના દર્શન તો મળતા નથી. જાણે કે ભગવાનના દર્શન એટલી સહેલી વાત છે, બે દિવસમાં મળી જાય. અને મને યાદ આવે છે એક સાધન ક્ષેત્રમાં હું હતો ત્યારે ત્યાં એક સાધક એ કહે છે હું ધ્યાનમાં બેસું છું તો એમાં કૃષ્ણ આવીને બંસી બગાડે છે અને બીજા અમુક કરે છે, માં કાલી ઉભા થાય છે, શિવ આવે છે, ઘણી વાત કરે. એ બધું એની કલ્પના છે, એને કાં તો પ્રવચન છે, પોતાને સાધક તરીકે બતાવવા માટે કહે છે એવી રીતે, અથવા તો આત્મવંચના છે, પોતાને આમ સમજે કે સાધક છું અને ભગવાનના દર્શન મળ્યા છે. એ જીવનથી સાબિત કરવાની જરૂર છે. જેને અંદર ભક્તિ હોય એનામાં એ પ્રમાણે જીવન હોવું જોઈએ. જીવન જો જુદી રીતે ચાલે ભગવાનના ભક્તિ પણ થાય કરે એ કાંઈ અર્થ નથી.